તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે. મતગણતરી પૂર્વે રખાયેલા ઈવીએમ અને વીવીપેટના સ્ટ્રોંગ રૂમની આસપાસ જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે, જ્યારે જુદા જુદા 14 ટેબલો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. તો કાઉન્ટિંગ માટે સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે 100 જેટલા પોલીસ કર્મીઓ અને અર્ધલશ્કરી દળની 2 પ્લાન્ટુ પણ ખાસ મતગણતરી સ્થળે તૈનાત કરી દેવાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડમાં મતગણતરીની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતવિભાગ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે. 3 ટાયર સિક્યોરિટી એરેન્જમેન્ટ થઈ ગઈ છે. CAPFની 2 પ્લાટૂન હાજર રહેશે. પોલીસના 100 જેટલા જવાનો હાજર રહેશે. બંને કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. મીડિયા માટેનો મીડિયા રૂમ, ઓબ્ઝર્વર રૂમ સાથે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. કાઉન્ટિંગ સ્ટાફના ઓર્ડર થઈ ગયા છે. કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ થઈ ગઈ છે.